મજામાં છો? આપણે સાથે મળીને ધોરણ 7ના એકમોનો એક પછી એક સરળ અને સરસ રીતે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે ધોરણ 7ના છઠ્ઠા એકમ ભીખુ વિશે માહિતી મેળવતા હતા. આ પહેલાના ભાગમાં આપણે પૂર્વ ભૂમિકા જોઈ હતી કે સમગ્ર એકમમાં લેખકે એક ભિખારી 10-12 વર્ષનો છોકરો હોવા છતાં પણ મહેનત મજૂરી કરીને પોતાના ભાઈ ભાંડુ માટેની લાગણી, કુટુંબ પ્રત્યેની પ્રેમ અને આટલો નાનો છોકરો હોવા છતાં પણ તેનું ભરણ પોષણ કરવાની તેનામાં લગની અહીં સુંદર રીતે ભીખુના પાત્ર દ્વારા હૃદયસ્પર્શી રીતે રજૂ કરી છે. આ સમગ્ર એકમના પરિચય મેળવતા પહેલા આપણે લેખકનો પરિચય પણ પ્રાપ્ત કર્યો હતો. ત્યારબાદ આપણે એકમની માહિતી મેળવી હતી. હવે આગળ એકમની માહિતી મેળવવાની છે, પરંતુ તે પહેલા આ પહેલાના ભાગમાં આપણે એકમની શું માહિતી મેળવી તેના વિશે ફરી એકવાર પુનરાવર્તન કરી લઈએ. સાંજનો સમય છે. મિલ ધુવાડાના ધુમાડા હવે નીચે ઉતરી રહ્યા છે. લોકોની અવર જવર આજે રોજ કરતા થોડીક વધારે છે. વાહનોની અવર જવર અને લોકોના ઠઠારા રસ્તા ઉપર નીકળી પડ્યા છે. લેખક આ બધાથી બચવા માટે ફૂટપાથ પર ચાલી રહ્યા હોય છે. એટલામાં જ એમના કાને કોઈક અત્યંત કરુણ અવાજ સંભળાય છે કે એક કંગાળ પર ઇતની રહમ કરો. લેખક અનાયાસે જ તે અવાજ તરફ દોડી જાય છે અને તે ત્રણ દરવાજાની વચ્ચે સાંકડી કમાનમાં બેઠેલી એક કંગાળ સ્ત્રી તરફ જુએ છે. તે પોતાના ત્રણ બાળકો સાથે અશક્ત ત્યાં બેઠી હોય છે અને આ સ્વર ઉચ્ચારતી હોય છે. લેખક તેની તરફ જોતા હોય છે ત્યાં એક યુવાન તેમને અચાનક ધક્કો મારીને ત્યાંથી નીકળી જાય છે. માફ કરો એમ કહીને ચાલ્યો જાય છે. લેખકની નજર રસ્તા ઉપર પડે છે. રસ્તા પર એક નાનું બાળક મોટર ગાડીની નીચે કચડાઈ જતા અટકાવવા માટે તેના મોઢામાંથી ચીસ પડાઈ જાય છે. ત્યાં જ ફૂટપાથ પર આવેલી દુકાનદારના શોફરે તે ખૂબ જ ચાલાકીથી એ બાળકને બચાવી લે છે. લેખક ફરી એ સ્ત્રી તરફ જુએ છે તો તેને એ સ્ત્રી એકદમ અશક્ત અને એવું લાગે છે કે જાણે તે તેની જીવાદોરી પોતાના બાળકો માટે જ લંબાવી રહી હોય. તેની મદદ કરવા માટે તે પ્રયત્ન કરવા પોતાના કોટના ખિસ્સામાં હાથ નાખે છે અને જુએ છે તો ફક્ત હવે 3 પૈસા જ બચ્યા છે. સવારે જ્યારે નીકળ્યા ત્યારે તેમણે 9 આના સિનેમામાં અને 6.25 આના હોટલમાં ખર્ચી નાખ્યા. આના દ્વારા એ પણ કહેવા માંગે છે કે સામાન્ય માણસનો એક દિવસનો વૈભવ વિલાસ આવા ગરીબ લોકોના કેટલા બધા દિવસનું ગુજરાન ચલાવી શકતા હોય છે. આથી આપણે તેમને મદદ કરવી જોઈએ. તે જ્યારે આ પૈસા આપે છે ત્યારે તેના અવાજથી નાનું બાળક ઉઠી જાય છે. લેખકને વધારે હેરાન ન કરે આ ઉદ્દેશ્યથી લેખક ત્યાંથી નીકળી જાય છે અને અવાજ સાંભળે છે તો બાળક એની માતાને પૂછેતું હોય છે કે માં, ઘરમાં કંઈ ખાવાનું છે? ભૂખ લાગી છે. માં તેને જવાબ આપતા કહે છે કે ખાવાનું તો ભાઈ લાવવા ગયો છે. ક્યારનો ગયો છે, ક્યાં રોકાઈ ગયો છે કાંઈ ખબર નથી. અહીંયા સુધીનો અભ્યાસ આપણે કર્યો હતો. હવે આગળ જોવાનું છે કે લેખક આ બધું નિરીક્ષણ કરે છે અને ભીખુ શું કરતો હોય છે. તમે બધા જ મારી સાથે તૈયાર છો ને આગળના એકમનો અભ્યાસ કરવા માટે? તો ચાલો જોઈએ આગળનું એક વિદ્યાર્થી. કંગાળ સ્ત્રીના બાળક નાનું જ્યારે તેની પાસે ખાવાનું માંગે છે ત્યારે સ્ત્રી તેને કહે છે કે ખાવાનું તો ભાઈ લેવા માટે ગયો છે. ક્યારનો ગયો છે હજી આવ્યો નથી. ક્યાં રોકાઈ ગયો છે એની ખબર નથી. આ બાજુ લેખકની નજર નાળિયેરના ટોપલા પર ફૂલની છાબડીઓ ઉપર ફરતી ફરતી સામે રસ્તા પર એક મીઠાઈની દુકાન પર પડે છે. તે બંને દુકાનદારે
છે જે ઓલી કંગાળ સ્ત્રીના કુટુંબનો એકમાત્ર આધારસ્તંભ છે. તે એકુટસે તેની સામે જોઈ રહે છે, પરંતુ તે ભિખારી હોવા છતાં પણ સ્વમાની છે. તે કોઈની પાસે હાથ લંબાવતો નથી કે ભીખ માંગતો નથી. આજે કંઈક શહેરમાં પારસી લોકોનો તહેવાર હોય એવું દર્શાય આવે છે. કેટલીક પારસી ગાયો મીઠાઈ ખરીદી રહી હોય છે. એટલામાં એક જુવાન મારી સામે જુએ છે અને હસે છે. લેખક કહે છે કે હું એને બહુ મનમો આપતો નથી, આથી એ મીઠાઈ ખરીદવા લાગે છે. તે જલેબી ખરીદે છે પાસે અને એ જલેબીમાંથી એક જલેબી ખાતો ખાતો પેલા છોકરાની એકદમ નજીક જઈને તેને લલચાવવાનો પ્રયત્ન કરે છે. ભીખો છે તો નાનો બાળક જ તે. જલેબીની સુગંધ અને ચકચકિતથી ગુજરાત જોઈને તે થોડોક લલચાઈ જાય છે. તેને પોતાને ખબર નથી રહેતી અને અનાયાસે જ તેનો હાથ આગળ લંબાય છે માંગવા માટે. પરંતુ તેને એકદમ ભાન આવી જાય છે અને તે ગોઠો પડે છે અને આગળ લંબાયેલો હાથ તે પોતાના ફાટે તૂટેલ ખીચામાં નાખી દે છે. તે શરમ અનુભવે છે કે ભિખારી છીએ પણ આપણે ભીખ માંગવાની નથી, તે આત્મસન્માનથી રહેવા ઈચ્છે છે. અને એ જુવાન તેને લલચાવવા માટે આવા પ્રયત્ન કરતો હોય છે અને ત્યાંથી તે નીકળી જાય છે. એટલી જ વારમાં એક અચાનક ખૂબ જ ઝડપથી મોટર કાર ત્યાં ઊભી રહે છે. એમાંથી બે પટ્ટાવાળા બહાર નીકળે છે અને ભીખુને ધક્કો મારીને ત્યાંથી આગળ ખસવાનું કહે છે. તેને ધૂતકારતા તે કહે છે કે તારે શું અહીંયા જોવાનું હોય, તારે શું અહીં કામ હોય. એમાંથી પારસી ભાઈઓ બહાર નીકળે છે અને મીઠાઈની દુકાને મીઠાઈ ખરીદવા જાય છે. તે અરસામાં બીજા કેટલાક લોકો પણ ભીખુને આ રીતના સ્વીકારે છે. ભીખુ પોતાના મનનો જે ગુસ્સો છે, દુઃખ છે, તેને અંદર જ દબાવી દે છે અને હસતા મુખે તેને કહે છે કે હા ભાઈ, અમારે શું અહીંયા લેવાનું હોય કે અમારે શું અહીં કામ હોય. આવું કહીને તે તેના ખિસ્સામાં હાથ નાખે છે અને તેના ખિસ્સામાં રહેલા પૈસાનો ખખડાટ દર કરે છે. તે એના પૈસાનો ખખડાટ કરીને એ દર્શાવવા માગે છે કે અમે ભિખારી હોવા છતાં પણ અમે ભીખ માંગવા નથી આવ્યા, અમારી પાસે પણ પૈસા છે. એવું જરૂરી નથી કે ભિખારી હોય તો એને અહીંયા ઊભું ન રહેવાય કે વસ્તુ લેવા આવી ન શકે, પૈસા હોય તો એ પણ આવી શકે. આવા ઉદ્દેશ્યથી ભીખુ એ પૈસાનો ખખડાટ કરે છે. પેલા માણસને થોડીક શરમ લાગે છે અને તે બોલતો બંધ થઈને પાછી મીઠાઈ ખરીદવા લાગે છે અને ત્યાંથી નીકળી જાય છે. લેખક આ બધું જ નિરીક્ષણ કરતા હોય છે કે નાનો છોકરો છે, ભિખારીનો છે, છતાં ભીખ માંગતો નથી. તેને મીઠાઈ ખાવાની ખૂબ જ ઈચ્છા હોવા છતાં કોઈની પાસે હાથ લંબાવતો નથી. આવો સ્વમાની પોતાના ભાઈ ભાંડુઓનો ભરણ પોષણ કરનાર આ એકમાત્ર આધારસ્તંભ પેલી ગરીબ સ્ત્રીનો લાગે છે. તે આગળ જુએ છે કે હવે આ શું કરશે. ભીખુ એક બીજી દુકાને જાય છે અને ત્યાંથી તે 6 પૈસાના દાણિયા ખરીદે છે. દાણિયો વાળો તેને બાંધી નથી આપતો, આથી તે જમીન પર એક ચીથડું પાથરે છે અને તેમાં દાણિયા મૂકે છે. આ ચીથડામાં દાણિયાની કરેલી ઢગલીમાંથી તે એક મુઠ્ઠી દાણિયા લે છે, ઉપર ઉછાળે છે અને મોઢું ખોલે છે, જાણે દાણિયા મોંમાં મૂકતો હોય એવું કરે છે. પરંતુ આ દાણિયા ભરેલી મુઠ્ઠી તે મોંમાં મૂકવાની જગ્યાએ પાછું ચીથડામાં મૂકી દે છે અને ચીથડું બાંધી દે છે. પાણી પીવાનો ઢોંગ કરે છે. આ બધું જ લેખક નિરીક્ષણ કરતા હોય છે. ભીખુ દાણિયા પણ ખાતો નથી અને પાણી પણ પીતો નથી, કેમ કે એને પોતાના ભાઈ ભાંડુ માટે આ ભાગ બચાવીને રાખવો છે. એને એટલી બધી લાગણી અને કુટુંબ માટે
છતાં તે ભૂખનું દુઃખ વેઠી લે છે, પોતાના કુટુંબને, પોતાના ભાઈ ભાંડુ અને માતાને પૂરતું મળી રહે એ માટે. આખી કુટુંબ ભાવના આ નાના એવા છોકરામાં લેખકે ખૂબ જ સુંદર રીતે દર્શાવી છે અને એના દ્વારા ભીખોનું હૃદયસ્પર્શી ચિત્ર રજૂ કર્યું છે, આલેખન કર્યું છે, આપણા હૃદય સુધી એ પહોંચી જાય છે. દાંડિયા બાંધેલું ચિત્રું તે લઈને તે જ ત્રણ દરવાજાની તરફ ચાલ્યો જાય છે. હવે લેખકની જે આ શંકા હતી એ પાકી થઈ ગઈ છે કે આ એ જ કંગાળ સ્ત્રીનો છોકરો છે. તે ત્યાં જાય છે અને જેવો ત્યાં જાય છે ત્યાં એના ભાઈ ભાંડુ તેને ભાઈ ભાઈ કહેતા વળગી પડે છે. માતા તેને ફાટેલી તૂટેલી પોતાની થોડીક સાદડી ઉપર બેસાડે છે અને પ્રેમથી હાથ ફેરવતા પૂછે છે, આટલી વાર ક્યાં ગાધી, તે કાંઈ ખાધું છે કે નહીં? માતા એને તરત જ પૂછતી નથી કે ખાવાનું લાવ્યો છે કે નહીં, પરંતુ એને પણ પુત્ર માટે એટલી જ લાગણી અને પ્રેમ છે એટલે તે પહેલો પ્રશ્ન એ પૂછે છે કે આખો દિવસ તું બહાર ગયો હતો તો તે કાંઈ ખાધું છે કે નહીં, ભૂખ્યો તો નથી રહ્યો ને? ભીખુ કહે છે કે મેં બરફ સાર્યો અને પૈસા મળ્યા એમાંથી 6 પૈસાના હું દાળિયા લાવ્યો છું ખાવા માટે. બધા જ નાના એના ભાઈ ભાડુ ખુશ થઈ જાય છે કે ભાઈ ખાવાનું લાવ્યો, ખાવાનું લાવ્યો. માતા તેને પૂછે છે કે તું દાળિયા લાવ્યો છો તો તે ખાધા છે કે નહીં? માતા પાસે ભીખુ ખોટું બોલે છે જેથી તેના ભાઈ ભાડુ અને માતાને પૂરતું ખાવાનું મળી રહે અને એનો ભાગ ના પાડવો પડે. તે કહે છે, મેં તો આખો દિવસ ખૂબ દાળિયા ખાધા અને ખૂબ પાણી પીધું, હવે તો હું ધરાઈ ગયો છું. લેખક આ બધું જ જોતા હોય છે અને એ બાળકની પોતાના કુટુંબ પ્રત્યેની લાગણી અને પ્રેમ જોઈ રહીને આશ્ચર્યચકિત થઈ જાય છે. તે વધારે પાછો કહે છે કે એની માતા જ્યારે પૂછે છે કે તો આટલી વાર ક્યાં લાગી, એના જવાબમાં તે કહે છે કે મીઠાઈની દુકાને ઊભો હતો અને એક શેઠે મને જલેબી પણ ખવડાવી. શેઠે એને જલેબી નહીં પરંતુ દૂધકાર આપ્યો હતો. પોતાની માતાને આ વાત કહેતો નથી, જો માતાને ખબર પડે તો તેને દુઃખ લાગે, આથી તે ખોટું બોલે છે. પરંતુ આ ખોટું બોલવાથી તેને શરમ આવે છે, કેમ કે તેના નાના ભાઈ ભાંડુઓ તરત જ કહેવા લાગે છે, કેમ કે એને પણ ક્યારેય આવી જલેબી ખાધી નથી, તો કે અમારો ભાગ, અમારો ભાગ. ભીખુ જ્યારે કાંઈ પણ ઉત્તર આપતો નથી કે એની પાસે હોતી નથી, માતા સમજી જાય છે અને માતા એને મીઠો ઠપકો આપતા કહે છે કે તને ક્યારેય આવું મળે, કોઈ આપે તો આપણા ભાઈ ભાંડુ માટે પણ થોડોક ભાગ રાખો, તારા પાડ્યા આ મોટા થશે. આવું કહીને તે એને કાંઈ વાંધો નહીં એવું કહે છે. ભીખુથી અસત્ય બોલતા તો બોલાય ગયું, પછી તે શરમ અનુભવે છે અને સંકોચ પણ અનુભવે છે. લેખક આ બધું જ જોતા હોય છે. પરિવારના બધા ખાતા હોય છે, ભીખુ એક જગ્યાએ બેઠો હોય છે. લેખક એને બોલાવે છે અને ત્યાંથી દૂર થોડોક લઈ જાય છે. લેખક એને કહે છે કે તે કેટલા દાળિયા ખાધા અને કેટલું પાણી પીધું, જલેબી ખાધી, એ બધી જ મને ખબર છે. આટલું જ્યાં લેખક કહે છે ત્યાં જ ભીખુ સમજી જાય છે કે હવે એની વાત કળાઈ ગઈ છે અને એની માતાને ક્યાંક આ માણસ છે એ બધી વાત ના કહી દે. ત્યારબાદ લેખક એને કહે છે કે હવે એ તો કહે કે તારું નામ શું છે. પાઠના અંતમાં આ નાનકડા છોકરાની નામની ખબર પડે છે. તે કહે છે ભીખુ અને લેખક તેને પછી ઘણી બધી મદદ પણ કરે છે. આવા સુંદર મજાનું એકમ અહીં સમાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ સમગ્ર એકમમાં પોતાની માતા અને ભાઈ ભાંડુનું ભરણ પોષણ કરવાની લાગણી, પ્રેમ અને ભાવના આ નાનકડા છોકરામાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં લેખક સક્ષમ થયા છે. પોતે ભિખારી હોવા છતાં પણ આત્મસમાનથી જીવે છે, ભીખ માંગતો નથી, મહેનત મજૂરી કરીને ખાવાનું લઈ આવે છે. આવી શ્રેષ્ઠ ભાવના સાથે આ એકમની રજૂઆત આપણને હૃદયસ્પર્શી
હાર.